હવે આગળ વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદમાં 34 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદમાં 34 લાખની એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત 4 આરોપીને પકડી લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાલામ ટોલનાકા પાસે આવેલી સિલ્વર સ્પ્રિંગ હોટલમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આ આરોપીઓને પકડી પાડ્યા હતા. શાહ આલમ હોટલમાં રોકાયેલા 3 આરોપી શાહપુરના શાહનવાઝના નશીલો પદાર્થ આપવા આવ્યા હતા. પોલીસ તપાસમાં તેઓ શાહપુરમાં રહેતા શાહનવાઝને આ નશીલા પદાર્થનો જથ્થો આપવામાં આવ્યો હોવાની માહિતી આધારે પોલીસે શાહનવાઝને પણ દબોચી લીધો હતો. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. કે નશીલા પદાર્થોના ધંધા કોઈ સમ ચલાવી રહ્યા છે. જેમ આપણે ખબર છે કે થોડા દિવસ પહેલાં એન્ટી નાર્કોટિક્સ વીકના પણ આયોજન થયા હતા અને આમાં કોઈ અતિશયોક્તિ નથી કે આજની તારીખમાં આખા વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં અને અમદાવાદમાં નશીલા પદાર્થો આપણી યુવાન પેઢીને બરબાદ કરવા માટે, એને બગાડવા માટે આ એક ભયંકર દૂષણ છે. એવામાં અમારી એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ટીમ, જે ક્રાઇમ બ્રાન્ચની છે, એને સફળતા મળી છે. ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં એક હોટલમાંથી મુંબઈથી આવેલા 3 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેથ એમ્ફેટામાઇન ડ્રગની સાથે પકડવામાં આવ્યા છે. આ ડ્રગની કિંમત લગભગ 34.5 લાખ જેટલી થાય છે. આ ડ્રગ અમદાવાદ શહેરમાં આવ્યા પછી આ લોકોના જે સહતોમતદારો છે એના પાસે પહોંચ્યા પછી એની ફરીથી બનાવીને વેચવામાં આવે. આના પહેલા આ ડ્રગ પકડવામાં અમારી ટીમને સફળતા મળી છે. જે 3 વ્યક્તિઓ મુંબઈથી આવ્યા છે, આ પહેલો છે બરકત અલી ઉર્ફે અલી, સન ઓફ રહેમતુલ્લાહ શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી સોનાજીનગર, ગુલશન ચાલ, ઉમરા થાણે. બીજા નંબરે પહેલા નંબરના આરોપીના વાઇફ છે રૂબીના, વાઇફ ઓફ બરકત અલી, અને ત્રીજા છે અલી મહમદ શફી શેખ, આ પણ મુંબઈ ઉમરા દેવીના રહેવાસી છે. કુલ જથ્થા જે પકડાણા છે 342 ગ્રામ અને 374 મિલીગ્રામ મેથેમ્ફેટામાઇનના જથ્થા પકડવામાં આવ્યા છે. અને જે ઈસમ આ જથ્થા મંગાવીને અમદાવાદમાં પછી વેચણી કરતો હતો એનું નામ છે શાહનવાઝ ઉર્ફે શાનુ, સન ઓફ આલમ ખાન પઠાણ, જે હમીદ ફ્લેટ શાહપુરનો રહેવાસી છે. આ 4 જણાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી છે. ચોથા નંબરના આરોપીને એના ઘરે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એની પાસે એના ઘરમાંથી કાંટા અને પ્લાસ્ટિકની થેલીઓ, સ્મોલ પેકેટ્સ, જેમાં નાખીને આ પાવડરની આગળ માર્કેટમાં